મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો મિત્રો, આપણે એક ટોપિક શીખીએ છીએ જેનું નામ શું છે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. શું નામ છે મિત્રો? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ ટોપિક ની અંદર મિત્રો આગળ આપણે ત્રણ હેડિંગ જોયા. તેમાં એક હેડિંગ હતું ટાઈમ, બીજો એક હેડિંગ હતું લોકેશન, અને ત્રીજો એક હેડિંગ હતું મિત્રો આપણે જે જોયું હતું તો કે ટાઈમ અને લોકેશન સાથે એક હેડિંગ જે એક્સ્ટ્રા જોયું હતું. બરાબર છે? ચાલો મિત્રો, આજે આપણે જોવાના છે કોન્ટ્રાસ્ટ. શું જોવાના છે મિત્રો? કોન્ટ્રાસ્ટ. હા મિત્રો, ત્રીજો હેડિંગ મને યાદ આવ્યું, એક્શન. ટાઈમ, લોકેશન અને એક્શન આ ત્રણ હેડિંગ આપણે જોઈ ચૂક્યા છે. આજે કયો હેડિંગ જોવાનું છે મિત્રો? કોન્ટ્રાસ્ટ. તો કોન્ટ્રાસ્ટ નું ગુજરાતી થાય વિરોધાભાસ. શું થાય મિત્રો? વિરોધાભાસ. તમે બધા મોબાઈલ યુઝ કરતા જશો તો મોબાઈલ ની અંદર આપણે ઘણી વાર ફોટા ને એડિટિંગ કરીએ છીએ. તો તમને યાદ હશે મિત્રો, પેજ એડિટિંગ કરીએ છીએ એમાં ઘણી વખત શું આવે છે? કોન્ટ્રાસ્ટ, મતલબ કે કલર મેચ કરવાના હોય છે, વિરોધાભાસ કલર બનાવવાના હોય છે. ઓકે, તો આજે આપણે શીખવાના છે કોન્ટ્રાસ્ટ. શું થાય એનું ગુજરાતી? વિરોધાભાસ. હવે તમારે એટલું યાદ રાખવાનું છે કે ભાઈ કોન્ટ્રાસ્ટ વિરોધાભાસ ની અંદર કયા કયા શબ્દો આવે છે. ચાલો, તો મિત્રો વર્ડ આવે ધો, ઓલધો. આ શબ્દ ને શું બોલવાનો મિત્રો? ધો. આ શબ્દ ને શું બોલવાનો? ઓલધો. ચાલો, તો વર્ડ આવે, ધો આવે, ઓલધો આવે, યેટ આવે, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ધો, ઇવન ઇફ અને હાઉએવર. કયા કયા શબ્દ આવે મિત્રો? બટ, ધો, ઓલધો, યેટ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ધો, ઇવન ઇફ અને હાઉએવર. ઓકે, આ દરેક શબ્દમાંથી મિત્રો બટ નું ગુજરાતી આપણે બોલવાનું પરંતુ. શું મિત્રો? બટ નું ગુજરાતી શું બોલવાનું? પરંતુ. બાકીના જે બધા શબ્દ છે એનું ગુજરાતી બોલવાનું છતાં પણ. બાકીના બધા શબ્દોનું ગુજરાતી શું બોલવાનું મિત્રો? છતાં પણ. ખ્યાલ આવે છે? દરેક શબ્દનું ગુજરાતી શું બોલવાનું છતાં પણ, જ્યારે બટ શબ્દ છે એનું ગુજરાતી શું બોલવાનું? પરંતુ. ઓકે, હવે તમારા વાક્યમાં કોન્ટ્રાસ્ટ આવે તો કોન્ટ્રાસ્ટ છે વાક્યમાં સમજ ક્યારે પડશે તમને? તો કે વાક્યમાં શું આવેલું હશે? બટ, ધો, ઓલધો, યેટ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ ઓફ, ઇવન ધો, ઇવન ઇફ અને હા એવર. ઓકે, હવે મિત્રો આપણે દસમાં ભણીએ છીએ તો દસમા ધોરણની અંદર મોટે ભાગે તમને ત્રણ શબ્દ વધારે વાક્ય બનાવવા કામ આવશે. ઓકે, કયા ત્રણ શબ્દો? બટ, ધો, ઓલધો અને યેટ. જ્યારે બાકીના શબ્દ છે એ મિત્રો તમને ફંક્શન વર્ડમાં કામ લાગશે. હવે આ ફંક્શન વર્ડ એટલે શું? તો કે ગયા વર્ષે નવમા ધોરણમાં તમે તો શીખીને આવ્યા છો, આમાંના કેટલાક વાક્ય પણ આવતા હતા. એ ફંક્શન વર્ડ ની અંદર મિત્રો તમને લોકોને ત્રણેક વાક્ય આપેલા હશે જોડકા સ્વરૂપે અને સામે ઓપ્શન આપેલા હશે. મતલબ કે વાક્યમાં આમાંથી કોઈ પણ શબ્દ આવે તો એ શબ્દ કયા હેડિંગનું છે? કોન્ટ્રાસ્ટ. ઓકે, તો ફંક્શન વર્ડમાં બાકીના શબ્દ કામ લાગશે જ્યારે વાક્ય બનાવવા માટે આપણે બટ, ધો અને ઓલધો નો ઉપયોગ વધારે કરશું. ઓકે, બીજી વસ્તુ, તમારા વાક્યમાં જે બટ છે એ મોટે ભાગે વાક્યની વચ્ચે આવશે. બટ તમારા વાક્યમાં ક્યાં આવે? વાક્યની વચ્ચે. જ્યારે આપણે બીજા બે શબ્દો બોલ્યા મિત્રો, કયા? ધો, ધો, ઓલધો. કયા શબ્દો બોલ્યા મિત્રો? ધો, ઓલધો. એ વાક્યની શરૂઆતમાં આવે. ખ્યાલ આવે છે? બટ વાક્યની ક્યાં આવે? વચ્ચે. ધો, ઓલધો એ બંને ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. અને જે એક શબ્દ છે યેટ, આ યેટ પણ એની ઘણી વાર વાક્ય આવશે, એ પણ ક્યાં આવશે? વાક્યની વચ્ચે. ધો, ઓલધો શબ્દ ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં. બટ અને યેટ શબ્દ ક્યાં આવશે? વાક્યની વચ્ચે. બીજી વસ્તુ કે જે વાક્ય તમે ધો અથવા અલધો વડે બનાવો એ બે વાક્યની વચ્ચે મિત્રો કોમા, મતલબ કે અલ્પવિરામ આવે. જે વાક્યની શરૂઆતમાં ધો અથવા અલધો લખો એ વાક્યમાં પાછા બે વાક્યો હશે.
तो बन्ने वाक्य वच्चे शुं आवशे कोमा मतलब के अल्पविराम बराबर छे। हवे मित्रों केटला घणा वाक्य बनावा माटे आपणे केन नॉट अथवा कुड नॉट नो उपयोग करशुं। केटला नकार वाक्य बनावा माटे मित्रों आपणे कोनो उपयोग करशुं केन नॉट अथवा कुड नॉट बराबर। हवे केन नॉट क्यारे लखवानुं वाक्यमां तो के आगळनुं वाक्य वर्तमान काळनुं होय। केनोट क्या लखवानो आगळनो वाक्य वर्तमान काळनो होय मतलब के मैं भी सर आपेला होय अथवा वर्तमान काळना क्रियापद आपेला होय। केनोट क्या लखवानो आगळनो वाक्य वर्तमान काळनो होय मतलब के वाक्य मैं भी सर आवे अथवा वर्तमान काळना क्रियापद आवे। एस के एस अथवा मूळ रूप बे का समझायो बराबर। कुड नॉट क्या लखवानो तो के मित्रों आगळना वाक्यमां भूतकाळ होय छे के वॉज वेर। कुड नॉट क्या लखवानो आगळना वाक्यमां भूतकाळ मतलब के वॉज वेर होय अथवा तो भूतकाळ नो बीटो अथवा एडी वारु क्रियापद होय तो ए वाक्यमां आपणे शुं लखशुं कुड नॉट बराबर। कॉन्ट्रास्ट नो मतलब शुं थाय छे विरोधाभास दर्शावो। मोटे भागे आपणे कया शब्दनो उपयोग करशुं बट दो ऑल्दो अने येट ओके। दो ऑल्दो वाळो वाक्य बनावो तो दो ऑल्दो क्या लखवानो वाक्य नी शरूआत मां अने बे वाक्य वच्चे शुं आवे कोमा। बट वडे वाक्य बनावो तो बट क्या लखवानो वच्चे अने मोटे भागे नकार वाक्य बनावा माटे केन नॉट अथवा कोनो उपयोग करवानो कुड नॉट। क्यारे केन नॉट वापरवानो तो के आगळना वाक्यमां वर्तमान काळ होय तो केन नॉट अने आगळना वाक्यमां भूतकाळ होय तो शुं आवशे मित्रो कुड नॉट। पहेलुं वाक्य रमेश भाई इज रिच। रमेश भाई धनिक छे पैसा वाला छे बराबर मित्रो। शुं बताई रमेश भाई धनिक छे अथवा रमेश भाई पैसा वाला छे। हवे मारे एनो विरोधी वाक्य बनावुं होय तो घणा बधा वाक्य बनी शके जेम के रमेश भाई धनिक छे परंतु कंजूस छे। रमेश भाई धनिक छे परंतु खुश नथी बनी शके एवुं। रमेश भाई कंजूस होय रमेश भाई धनिक छे परंतु कंजूस छे। रमेश भाई धनिक छे परंतु खुश नथी तो आवा घणा बधा वाक्य बनावी शके। हुं वाक्य एवुं लखुं छुं के रमेश भाई धनिक छे परंतु चलो परंतु एटले शुं लखवानुं बट। परंतु एटले शुं लखवानुं मित्रो बट ते खुश नथी। चलो ते एटले शुं लखवानुं ही इज नॉट हेपी ओके। सो भाई नवुं वाक्य रमेश भाई इज रिच। रमेश भाई धनिक छे बट ही इज नॉट हेपी परंतु ते खुश नथी। हवे सांभळजो मित्रो आज वाक्य मारे दो वडे लखवुं छे। आज वाक्य सरळ लखवुं छे दो दो लखो के ऑल्दो लखो बने सरखुं छे। तो जो दो वडे वाक्य बनावो तो वाक्य नी स्टार्टिंग मां शुं आवी जशे दो। वाक्य नी स्टार्टिंग मां शुं आवी जाय दो दो। रमेश भाई इज रिच शुं बनशे मित्रो वाक्य दो रमेश भाई इज रिच पछी अहीं शुं आवशे बटनी जग्याए कोमा अल्पविराम। बटी जगह शुं आवशे मित्रों कोमा मतलब के अल्पविराम ही इज नॉट हैप्पी ओके। शुं बनशे वाक्य दो रमेश भाई इज रिच कोमा ही इज नॉट हैप्पी ओके। चलो राम इज क्लेवर इन स्टडी। शुं लखो छो मित्रों राम इज क्लेवर इन स्टडी। राम भणवामां होशियार छे। शुं राम भणवामां होशियार छे तो आपणे મિત્રો હોશિયાર જે છે એના પરથી બીજા બે ત્રણ વાક્ય આપણે એના વિરોધી લખી શકે જેમ કે રામ ભણવામાં હોશિયાર છે પરંતુ આળસુ છે। રામ ભણવામાં હોશિયાર છે પરંતુ આળસુ છે। રામ ભણવામાં હોશિયાર છે પરંતુ તોફાની છે। રામ ભણવામાં હોશિયાર છે પરંતુ તોફાની છે અથવા એમ બી લખી શકે કે રામ ભણવામાં હોશિયાર છે પરંતુ છેલ્લી પરીક્ષામાં ફેલ થયો ઓકે। ચાલો હું આ કેવો લખું છું કે રામ ભણવામાં હોશિયાર છે પરંતુ તે આળસુ છે। રામ ભણવામાં હોશિયાર છે પરંતુ તે આળસુ છે। ચાલો મિત્રો પરંતુ તે એટલે શું આવશે પહેલા બટ આવશે। પરંતુ એટલે શું આવશે બટ તે આળસુ છે તે એટલે શું કહેવાશે હી ઇઝ આળસુ ને કહેવાય લેઝી। આળસુ ને શું કહેવાય લેઝી પરંતુ તે આળસુ છે ઓકે। ચાલો નયન રેન ફાસ્ટ। રેન એટલે દોડ્યો અને ફાસ્ટ એટલે ઝડપથી નયન ઝડપથી દોડ્યો।
શું બોલાય મિત્રો નયન ઝડપથી દોડ્યો હવે એનો વિરોધાભાસ વાક્ય બોલવા હોય તો કે નયન ઝડપથી દોડ્યો પરંતુ તે રેસ જીતી શક્યો નહીં નયન ઝડપથી દોડ્યો પરંતુ તે બસ પકડી શક્યો નહીં નયન ઝડપથી દોડ્યો પરંતુ તે ટ્રેન પકડી શક્યો નહીં ઓકે ચાલો આપણે લખીએ છીએ કે નયન ઝડપથી દોડ્યો પરંતુ તે ટ્રેન પકડી શક્યો નહીં શું બોલો મિત્રો નયન ઝડપથી દોડ્યો પરંતુ તે ટ્રેન પકડી શક્યો નહીં ચાલો પરંતુ એટલે શું કે અહીં શું લખવાનું મિત્રો બટ પરંતુ એટલે શું લખવાનું બટ પછી તે એટલે શું લખવાનું થી અને શું કીધું કે નકાર વાક્ય બનાવવા માટે કેન નોટ કે કુડ નોટ નો ઉપયોગ થાય તો કેન નોટ નો મતલબ એટલે બોલાય શકે નહીં કેન નોટ નો ગુજરાતી શું બોલાય શકે નહીં અને કુડ નોટ નો ગુજરાતી શું બોલાય શક્યો નહીં મતલબ કે આ વર્તમાન કાળમાં આ ભૂતકાળમાં પરંતુ તે ટ્રેન પકડી શક્યો નહીં તો સૌથી પહેલા જોઈ લો રેન એટલે ભૂતકાળનું ક્રિયાપદ થઈ ગયું બોલો જવાબમાં કેન આવે કે કુડ આવશે કુડ આવશે ચાલો તો શું આવશે હી કુડ નોટ શું આવશે મિત્રો બટ હી કુડ નોટ ચાલો પકડવાની ઇંગ્લિશમાં શું કહેવાય કેચ પકડવાની ઇંગ્લિશમાં શું કહેવાય મિત્રો કેચ બોલો શું નહીં પકડી શક્યો ધ ટ્રેન ઓકે પરિસ્થિતિ નયન રેન ફાસ્ટ ગુજરાતી નયન ઝડપથી દોડ્યો બટ પરંતુ હી કુડ નોટ કેચ ધ ટ્રેન પરંતુ એ ટ્રેન પકડી શક્યો નહીં આ જ વાક્ય મિત્રો મારે દો વડે બનાવું છું તો શું આવશે ધો નયન રેન ફાસ્ટ શું આવશે મિત્રો ધો નયન રેન ફાસ્ટ He could not catch the train. But નીકળી જાય ને જગ્યા પર શું આવી જાય કોમા He could not catch the train. ચાલો મિત્રો રવિ went to school. શું લખું છું રવિ શાળાએ ગયો હવે તમે ધ્યાનથી જોશો તો વાક્યની શરૂઆતનું વાક્ય નથી આપ્યું જો શરૂઆતનું વાક્ય નહીં આપે તો ફરજિયાત વાક્યની સ્ટાર્ટિંગમાં ધુવલ ધોવડ વાક્ય બનાવવું પડશે શરૂઆતનું વાક્ય નથી આવ્યું તો વાક્યની સ્ટાર્ટિંગમાં ફરજિયાત આપણે શું લખવું પડશે મિત્રો તો અથવા અંત લખીને વાક્ય લખવું પડશે રવિ વેન્ટ ટુ સ્કૂલ રવિ શાળાએ ગયો તો રવિ શાળાએ ગયો એના આગળનું વિરોધી વાક્ય શું બોલી શકીએ આપણે તો કે વરસાદ પડતો હતો છતાં રવિ શાળાએ ગયો બીમાર હતો છતાં રવિ શાળાએ ગયો રવિવાર હતો છતાં રવિ શાળાએ ગયો આવું કોઈ પણ આપણે વાક્ય લખી શકીએ બરાબર તમે લખો છો મિત્રો કે રવિ બીમાર હોવા છતાં પણ શાળાએ ગયો શું મિત્રો રવિ બીમાર હોવા છતાં પણ શાળાએ ગયો હવે ચોથો વાક્ય મિત્રો અહીંયા લખો છો તમે ધ્યાન આપજો તો સૌથી પહેલા હું ધો વડે વાક્ય બનાવી દો શું આવશે ધો રવિ વોઝ ઇન વોઝ એટલે હતો અને એટલે બીમાર શું રવિ બીમાર હોવા છતાં પણ શુભલા મિત્રો રવિ બીમાર હોવા છતાં પણ તે શાળાએ ગયો શુભલા છે મિત્રો તે શાળાએ ગયો હવે મેં અહીંયા રવિ લખી નાખ્યું છે પહેલા વાક્યમાં તો બીજા વાક્યમાં રવિ નહીં લખાશે શું લખાશે હી પહેલા વાક્યમાં મેં રવિ લખી નાખ્યું છે મિત્રો તો બીજા વાક્યમાં રવિ નહીં લખાશે શું લખાશે હી ચલો તે શાળાએ ગયો તે એટલે શું આવશે તો કે હી વેન્ટ ટુ સ્કૂલ ઓકે વાક્યની શરૂઆતમાં દો આવી જાય તો બે વાક્ય વચ્ચે શું આવે મિત્રો કોમા વાક્યની વચ્ચે શું આવી જાય મિત્રો દો આવી જાય તો ત્યાર પછી બે વાક્ય વચ્ચે શું આવે કોમા શું વાક્ય બોલાય દો રવિ વોઝ ઇન રવિ બીમાર હોવા છતાં પણ હી વેન્ટ ટુ સ્કૂલ તે શાળાએ ગયો હવે મારે એવું લખવું છે કે વરસાદ પડી રહ્યો હતો છતાં રવિ શાળાએ ગયો તો દો ઇટ વોઝ રેઇનિંગ સો ધો ઇટ વોઝ રેનિંગ રવિ વેન્ટ ટુ સ્કૂલ ઓકે પછી મારે એવું લખવું છે કે રવિવાર હતો તો ધો ઇટ વોઝ સન્ડે રવિ વેન્ટ ટુ સ્કૂલ ધો ઇટ વોઝ સન્ડે રવિ વેન્ટ ટુ સ્કૂલ વેન ભૂતકાળ છે એટલે મિત્રો આગળ પણ શું લખવું પડે ભૂતકાળ ચાલો જિનલ ટેક્સ પાર્ટ ઇન મેરેથોન આ મેરેથોન મતલબ તમને ખબર હશે
ये भाई 20 किलोमीटर और 50 किलोमीटर रनिंग होय छे बराबर एने शू कहेवाय मैराथन तो जिनने मैराथन में भाग लीधो जिनने मैराथन में भाग ले छे હવે એ વાક્યનો વિરોધાભાસ વાક્ય બોલવા મિત્રો તો લખી શકે કે જીનલ જાણી છે છતાં મેરેથોન રનિંગમાં ભાગ લે છે જીનલ બીમાર છે છતાં મેરેથોન રનિંગમાં ભાગ લે છે જીનલ જાણી છે છતાં મેરેથોનમાં ભાગ લે છે જીનલ બીમાર છે છતાં મેરેથોન રનિંગમાં ભાગ લે છે આવું વાક્ય આપણે લખી શકીએ ચલો ઉપરના વાક્યમાં ધોરણો ઉપયોગ કર્યો હવે આપણે વાક્યમાં શું લખીએ બોલ તો ओके चलो तो सबसे मित्रों पांचवा वाक्य में ऑल्दो जीनल इज फैट बराबर फैट એટલે શું થાય મિત્રો જાડી ऑल्दो जीनल इज फैट जीनल જાડી હોવા છતાં પણ શું મિત્રો ऑल्दो जीनल इज फैट जीनल જાડી હોવા છતાં પણ તેણે मैराथन में भाग ले मिस्टर पटेल इज फैट मिस्टर पटेल जाड़ा छे सुने को मित्रों मिस्टर पटेल इज फैट मिस्टर पटेल जाड़ा छे परंतु ते झड़पथी दौड़ी सके छे सो मिस्टर पटेल जाड़ा छे परंतु ते झड़पथी दौड़ी सके छे चलो मित्रों परंतु એટલે શું આવશે બટ અપન પરંતુ એટલે શું આવશે બટ તે તે એટલે શું લખવાનું ભી सके છે તો કેન આવશે सके छे तो सो से कैन ही कैन जड़ती दौड़ी सके छे तो रन फास्ट ओके मिस्टर पटेल इज फैट मिस्टर पटेल जाड़ा छे बट ही कैन रन फास्ट ते जड़ती दौड़ी सके छे आ वाक्य दो वडे लखो तो मित्रों दो मिस्टर पटेल इज फैट ही कैन रन फास्ट आगळ द टीचर टॉट वेल टॉट એટલે ભણાવ્યો ને વેલ એટલે સારું શિક્ષકે સારું ભણાવ્યું શું મિત્રો શિક્ષકે સારું ભણાવ્યું હવે આનો વિરોધાભાસ વાક્ય બોલવો હોય તો પરંતુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થઈ શક્યા નહીં શિક્ષકે સારું ભણાવ્યું પરંતુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થઈ શક્યા નહીં ચલો મિત્રો પરંતુ એટલે શું લખવાનું અહીં શું લખવાનું બટ ચલો વિદ્યાર્થીઓને શું કહેશો ધ સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓને શું કહેશો મિત્રો ધ સ્ટુડન્ટ્સ मित्रों वाक्य दो वडे लखवाय तो अथवा ऑल्दो वडे लखवाय तो ऑल्दो
जेंटे बाय इज पुअर. सो मित्रों although जेंटे बाय इज पुअर he is punished. ओके चलो विराट प्लेयर वेल. विराट सारू रमियो. विराट प्लेयर वेल. विराट सारू रमियो परंतु टीम इंडिया मैच जीती सकी नहीं. परंतु टीम इंडिया मैच जीती सकी नहीं. चलो मित्रों परंतु इतना सब इतना सुन पानो बट पति सुन सुन आपने टीम इंडिया अबे आप प्लेयर जो भूतकाल में प्लेयर बच्चे तो कैन नॉट आउट से ले कुड नॉट आउट से कुड नॉट आउट से मित्रों बट टीम इंडिया कुड नॉट विन द मैच. ओके मित्रों सुपर आई विराट प्लेयर वेल. विराट सर्वमियो बट टीम इंडिया कुड नॉट विन द मैच. टीम इंडिया मैच जीत सकी नहीं. अगर कुड नॉट विन नहीं लगू होय तो इनी जगह में बिजुसो लगाए मित्रों लॉस्ट. इनी जगह बिजुसो लगाए लॉस्ट बट टीम इंडिया वाज द मैच. ओके चलो हेतल सेंग अ सॉन्ग स्वीटली. हेतल ने मधुर रीते गीत गायो. सो मित्रों हेतल सेंग अ सॉन्ग स्वीटली. हेतल ने मधुर रीते गीत गायो. चलो इनो मेरे पास वाक्य बोलो तो परंतु ते कंपटीशन जीत सके नहीं. परंतु ते कंपटीशन जीत सके नहीं. परंतु ते स्पर्धा हारी गई. बोली सकाई परंतु ते स्पर्धा हारी गई अथवा परंतु ते कंपटीशन जीत सके नहीं. सो बोला से परंतु ते है बट पदिसो से सी अगर जो से भूतकाल क्रियापद से सेंगे क्रियापद से मित्रों भूतकाल तो क्या नाम से कूड आवशे. तो कूड आवशे बट सी कूड नॉट विन द कॉम्पिटिशन. ओके मित्रों हेतल सेंग अ सॉन्ग स्वीटली. हेतल मधुर रीते गीत गायो बट सी कूड नॉट विन द कॉम्पिटिशन. कूड नॉट विन नहीं लगभग है मित्रों इन जगह पर ऊपर का सूत्र देखो तो आपने लॉस्ट. अपन चले हेतल मधुर रीते गीत गायो परंतु ते स्पर्धा हारी गई. ओके मित्रों तरह टॉपिक सीखा आपने कॉन्ट्रास्ट. कॉन्ट्रास्ट में गुजराती शब्द आए विरोधाभास. पहला का शब्द याद रखना बट दो ऑल्दो येट इनस्पाइट ऑफ डिस्पाइट ऑफ इवन दो इवन इफ अने हाउ. आ दरेक शब्द में बट नो गुजराती शब्द आए परंतु जब बाकी बड़ा शब्द नो गुजराती शब्द आए छता पण बट क्या लगाए वाक्य ने वच्चे જ્યારે આપણે મેઇન જે શબ્દ છે ત્રણ ચાર દો અલ્દો યેટ અને બટ આ ચાર વાળે વાક્ય બનાવવાના છે. બાકીના શબ્દો તમને ક્યાં કામ લાગવાના છે ફંક્શન વર્ડમાં. તો દો અલ્દો વાળે વાક્ય બનાવો તો દો અલ્દો મોટે ભાગે ક્યાં લખવાનું વાક્યની શરૂઆતમાં. જ્યારે બટ અને યેટ ક્યાં લખાય મિત્રો વાક્યની વચ્ચે. ઓકે મિત્રો તો વાક્ય વાંચો અને મહેરબાની કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને આગળના વિડીયો આવી શકે. ઓકે ગુડ બાય.